હેલો, નમસ્કાર. હું વિરલ રાજ. ફરી એક વખત આપણે સૌ મળી રહ્યા છે નોબત યુટ્યુબ ચેનલના આંગણે એક અન્ય શખ્સિયત સાથે, જેની સાથે વાત કરવા, સંવાદ કરવા. આ શ્રેણી જેનું નામ છે અલ્પ સંવાદ. અલ્પ સંવાદ શ્રેણીમાં આજે મારો ગમતો પ્રિય વિષય, એટલા માટે કહેવાય કે નાટક સાથે સંકળાયેલા હોવા છતાં, રંગમંચ સાથે આટલા વર્ષોથી કામ કરી રહ્યો હોવા છતાં, નોબતના આંગણે એક નાટ્ય લેખક ડોક્ટર રહીશ મણિયાર સિવાય કોઈ એક અભિનેતાને હું તમારી સુધી લાવી નહોતો શક્યો. તો આજે આપણી વચ્ચે છે બીજું કોઈ નહીં, અ વન્ડરફુલ વન્ડરફુલ એક્ટર ઓફ થિયેટર એન્ડ નાવ ઓલ્સો ઓફ ફિલ્મ્સ, હુ નીડ્સ નો ઇન્ટ્રોડક્શન. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અલ્પ સંવાદમાં આપણી પાસે, આપણી સાથે આજે છે ચેતન ધનાણી. નમસ્કાર. વેલકમ વેલકમ ચેતન. થેન્ક યુ વેરી મચ. જામનગર ખાતે આ નોબતના અલ્પ સંવાદમાં સ્વાગત છે ચેતન. એકદમ ઝડપથી જો આપણે વાત કરીએ તો અત્યારે રેવા ફિલ્મના એક્ટર તરીકે બધા ચેતન ધનાણીને ઓળખે છે. રંગમંચ અને ખાસ કરીને નાટકનો ઓડિયન્સ છે એ ચેતન ધનાણીને પરેશ રાવલ સાથે ડિયર ફાધર ના સામેના રોલ તરીકે પણ ઓળખે છે, કેરેક્ટર તરીકે. પણ મારે એ જાણવું છે, બહુ વર્ષો પહેલાની વાતથી શરૂ કરીએ, મૂળ વતન કયું ચેતન? મૂળ વતન નખત્રાણા, કચ્છ. કચ્છ, કચ્છ ગામ. નાનપણથી અને કચ્છના એવા ગામમાં હતો, નાના ગામમાં હતો કે જ્યાં તો એકચ્યુઅલી આવું આ સપનું તો તે વખતે જોવું આપણા માટે શક્ય નહોતું. એમ જે પરિસ્થિતિમાં રહેતા હતા એમાં એવું હતું કે ટીચર બનીશું, ભણીશું, આગળ વધીશું, એવું આટલું જ સપનું હતું. એટલે ઘરમાં કોઈ આમ નાટક સાથે સંકળાયેલું, અભિનય કળા સાથે, બીજા કોઈ આર્ટ ફોર્મ સાથે? હા, એવું છે કે મારા ફાધર એ એક સિંગર હતા, આઈ મીન ફોક ગાતા હતા, અને હું બી એમની સાથે પ્રયત્ન કરતો હતો નાનો હતો ત્યારે. એટલે એટલું ખાલી અમારો, આઈ મીન આની સાથેનો, કલા સાથેનો સંબંધ હતો. પણ પછી વડોદરા આગળ અભ્યાસ માટે આવવાનું થયું. એટલે યુ સ્પેશિયલી વેન્ટ ફોર ધ ડ્રામા કોર્સ? ના, તો આઠમા ધોરણથી શિફ્ટ જ થયા અમે પરિવાર વડોદરા માટે, અને વડોદરા ભણવાનું, રહેવાનું એવી રીતે ત્યાં આઠમા ધોરણથી. તો અભિનય પ્રત્યે રુચિ કે નાટક પ્રત્યેનો લગાવ શરૂ ક્યારે થયો, એક ક્ષણ કહી? બહુ આમ, એટલે જેને કહેવાય ને કે અલગ વાત છે, પણ એવું છે કે ગ્રેજ્યુએશનના ફાઇનલ યરમાં એવું થયું કે, અને એકચ્યુઅલી શરૂઆત નાટકમાં રોલ કરવાથી નહોતી, અને એકચ્યુઅલી ફિલ્મમાં ડિરેક્ટ કરીશું એવું વિચારીને શરૂઆત કરી હતી. કે આ એક યુથ ફેસ્ટિવલ હતો યુનિવર્સિટીનો, અમારી એમએસ યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ, અને એમાં અમારી બધે નાટકો થાય. આઈ મીન યુથ ફેસ્ટિવલનું તો ફોર્મેટ જ હોય છે કે બધા જ અલગ અલગ ફેકલ્ટીના લોકો પરફોર્મ કરે, અને એમાં હું જોવા બેસતો હતો ત્યારે મને એમ થતું હતું કે યાર હું આ કરી શકું છું, એમ મને આ ફાવશે, અને એવું મને લાગ્યું. અને એક વન ઓફ ધ જજ મને ઓળખતા હતા, અને એમણે મને એવું કીધું કે યાર આપણે ત્યાં જ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છે, જે અમે મ્યુઝિક કોલેજ બી કહીએ છીએ, જ્યાં ડ્રામા શીખવાડવામાં આવે છે, ભણાવવામાં આવે છે, તો એ ટ્રાય કરી જો થતું હોય તો. એટલે ગ્રેજ્યુએશન પછી મેં આ જોઈન કર્યું. ગ્રેજ્યુએશન કઈ? કોમર્સમાં કર્યું. ધેન યુ જોઈન્ડ ડ્રામા ડિગ્રી કોલેજ. હા, એટલે બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો. ડિપ્લોમા કોર્સ, ઓકે. અને ત્યાંથી પછી જર્ની શરૂ થઈ. હા, ધીમે ધીમે. તો પહેલું કયું એવું યાદગાર નાટક કે જે આમ જે કેરેક્ટર કરીને મજા પડી, એમ કે યુ ફેલ્ટ કે આઈ બિલોંગ હિયર, અહીંયા હું આને બિલોંગ કરું છું? એટલે કમર્શિયલી જો વાત કરીએ તો એવું હતું કે આ બે વર્ષ નાટકો ભણવા વખતે બી અમારે નાટકો જ કરવાના હોય. તમે ફોર્મેટ તો તમને ખ્યાલ છે કે નાટક કરવાનું એ જોઈને લોકો માર્ક આપે એવી રીતે, એક્ઝામ પ્રોડક્શન્સ હોય બધા એ રીતે. તો એમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો મારો, અને પછી મુંબઈ શિફ્ટ થયો હતો, અને મુંબઈ પૃથ્વી થિયેટર પર મનોજ શાહ સાથે નાટકો કર્યા કરતો હતો અલગ અલગ એમાં હતે. અને એમાં એક સચિન શાહ નામના પ્રોડ્યુસર એ એક કોઈક નાટક જોઈને ગયા, અને પછી ગાંધી બિફોર ગાંધી નામનું જે મારું પ્લે છે, જે એક વીરચંદ રાઘવજી ગાંધી નામના એક મહુવાના જ એક જૈન વ્યક્તિના જીવન પર આધારિત હતું, એ કમર્શિયલ પહેલો બ્રેક મળ્યો અને સીધો હીરોનો જ રોલ મળ્યો બાય ચાન્સ. એટલે એવી આઈ વોઝ ફોર્ચ્યુનેટ ઇનફ કે આ બધું થઈ ગયું, કેમ કે બાકી તમે જાણો જ છો મુંબઈની સ્ટ્રગલ, એન્ડ યુ નો રાઈટ. એટલે જે મકામ પર ઈઝીલી પહોંચી જવાયું ત્યાં ઘણા લોકો વર્ષો નીકળી જાય સુધી નથી પહોંચતા. આપણે એને લકી જ માનીએ છીએ કે કોઈકની નજર આપણા પર પડી અને એને કીધું કે આ રોલ કર, અને પછી એ નાટક થયું, અને નાટકના 200 વધારે શો થયા. અને એ નાટક ગાંધી બિફોર ગાંધીના રિપોર્ટ પરેશ રાવલ સરને મળ્યા, અને એના પરથી એમણે પછી, એટલે ડિયર ફાધર ત્યારે એ કરવાના હતા, અને ઉમેશભાઈ અને મને લાગે છે કે ભાવેશભાઈ, ભાવેશ માંડલિયા અને ઉમેશ શુક્લ જે ઓ માય ગોડના રાઇટર ડિરેક્ટર છે, એ લોકોએ ગાંધી બિફોર ગાંધી બહુ પસંદ આવ્યું હતું, એમણે કદાચ સજેસ્ટ કર્યું
પરેશભાઈ ને કે આને એકવાર મળી જુઓ એમ કરી, રાઈટ, જે ડિયર ફાધર માં એની સામેનું એક કેરેક્ટર છે એના માટે, અને ધેન ઇટ ઓલ સ્ટાર્ટેડ. હા, એ દેવીઓ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ, ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજિર હૈ. યહાં હૈ અનુભવી કાઉન્સલર જિસસે શિક્ષા બોજ નહીં બલ્કિ મૌજ બન જાતી હૈ. 29 સાલોં સે સફળતા કે શિખરો કો ફતહ કરતે હુએ ઇસ વર્ષ પરીક્ષાઓં મેં ઠકરાર કેવલ ઓર આસોંદરિયા મંથન ને ગુજરાત મેં ટોપ કિયા હૈ, ઓર ઇસ વર્ષ સ્કૂલ કે 75 સે જ્યાદા વિદ્યાર્થીઓ ને હિન્દુસ્તાન કે ટોપ કોલેજિસ મેં દાખિલા લિયા હૈ. બ્રિલિયન્ટ, અ કમ્પ્લીટ સ્કૂલ વિથ ચાન્સ ફોર 100% સ્કોલરશિપ જો આપકો રખે આગે. ડેમો ક્લાસ 25 માર્ચ 2019 સે શરૂ, એક વીક ડેમો તો બનતા હૈ યારો. ચેરમેન શ્રી અશોક ભટ્ટ ઓર મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઉષ્મિતા ભટ્ટ, હમારી એક નઈ બ્રાન્ચ શરૂ હો રહી હૈ, પ્રગતિ પાર્ક પાર્ટ 2, કૃષ્ણનગર મેઇન રોડ, ફોન લગાયા જાય. બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, લિમડા લેન, જામનગર. બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અને પછી આવી આ રેવા ફિલ્મ, મારે એની વાત નિરાતે કરવી છે, એટલા માટે કે આઈ થિંક એ બરોડા ટોકીઝ એટલે આપણી કંપની, તમારી જ કંપની, તમે લોકો બધા મિત્રો જે સાથે ભણ્યા હશો એમને આ ફિલ્મ બનાવી, પરેશ અલ્ફ ઇનફેક્ટ એમાં વન ઓફ ધ કો પ્રોડ્યુસર, રાઈટ. તો મારે એ પૂછવું છે કે અર્બન ગુજરાતી ફિલ્મ આમ કરવટ બદલી રહી હતી આખી ઇન્ડસ્ટ્રી, અને હવે એના માટે ઓડિયન્સ હજી બની રહ્યું હતું, એક્સેપ્ટન્સ બની રહ્યું હતું, ત્યારે એ શરૂ થયું હતી આખી ફિનોમિના એક કોમેડી ફિલ્મ થી, બરાબર, એક હ્યુમર વાળી ફિલ્મ થી, એટલે લોકોમાં એક્સેપ્ટન્સ હ્યુમર ની ફિલ્મ નું હતું, રાઈટ. એની વચ્ચે એક આવી નવલકથા, એ નવલકથા પરથી આ પ્રકારની એક ફિલ્મ બનાવવી, એ હિંમત, એ વિચાર, એ શરૂ ક્યાંથી થયું? જો વિચાર શરૂ થયો તો કોલેજમાં જ. ઓકે, એટલે એવું સમજો કે કોલેજમાં જ્યારે હું, રાહુલ ભોડે જે ડિરેક્ટર છે રેવાના, રાઈટ, એ અને અમે બંને સાથે જ આ મ્યુઝિક કોલેજમાં ભણતા હતા. ઓકે, અને વિનીતે જે બીજો ડિરેક્ટર છે વિનીત કનોજિયા, એને પણ મ્યુઝિક કોલેજ જોઈન કર્યું હતું પણ એને કમ્પ્લીટ નહોતું કર્યું, પણ હું ને રાહુલ કન્ટિન્યુઅસ હતા હતે. તો એ વખતે અમે બંને અલગ અલગ સોર્સથી તત્વમસી નોવેલ વાંચી હતી. ઓકે, જે ધ્રુવ ભટ્ટની, તમે જેના પરથી આપણી રેવા બેઝ છે, એ તત્વમસી નોવેલ મેં મારા સોર્સથી અલગથી વાંચી હતી, રાહુલે એમના એના સોર્સથી વાંચી હતી, અને અમે બંને એવું વિચાર્યું હતું કે યાર ક્યારેક ચાન્સ મળે ને તો આના પરથી પિક્ચર બનાવવી જોઈએ, અને અમે બંને એકબીજા જોડે વાત બી કરી હતી કે તત્વમસી વાંચી, તે તત્વમસી વાંચી, એને બી મને કીધું હા યાર કેવી જબરદસ્ત નોવેલ છે, નહીં મસ્ત સ્ક્રીન પ્લે છે, આખો સ્ક્રીન પ્લે છે, થોડીક વાર્તાનું કઈ કામ કરી તો બહુ મજા આવશે એવું કોલેજમાં નક્કી કર્યું. ચાન્સ મળશે ત્યારે કરીશું એમ કરીને, અને પછી આ જે આપણે નાટક વાળી જર્ની મારી શરૂ થઈ, રાહુલ એની સિરિયલ ની શરૂ કરી, વિનીત એનું એજ્યુકેશન ફિલ્ડમાં છે, અરેના એનિમેશન ચલાવે છે અહીંયા રાજકોટમાં, અને વડોદરામાં પણ એમના ફાધરનું છે, તો એ શરૂ કર્યું. બધા પોતપોતાનું કામ કરતા હતા, પણ આપણા મનમાં પેલું જે હોય ને કે ફિલ્મ કરવી છે, અને બીજું કે આપણે ગુજરાતીમાં કરીએ તો જરા આપણને ગમતો વિષય કરીએ, અને બીજું કે ઓફકોર્સ એ જે પિક્ચરથી કે જે કોમેડીનો ફિનોમેના છે એ બી ખોટો નથી, નાટકોમાં બી એવું છે જનરલી, આપણે એનાથી ઓડિયન્સ ડેવલપ થાય ને પછી એ ઓડિયન્સને તમે એક સંપૂર્ણ કોઈ સારી વાર્તા કે કંઈ એવું આપો તો એ જ ઓડિયન્સે સ્વીકારે છે. પણ મારું એવું માનવું છે કે ઓડિયન્સ તો છે ને લગભગ બધું સારું હોય ને સ્વીકારે જ છે, તમે જોયું હશે કે નાટકો બી ખાલી કોમેડી નહીં હોય, પણ એ નાટક સારું હશે ને તો બધા સ્વીકારે સારું બધું. અને હું તો ઓલવેઝ એમ કહું કે નાટકો બે જ પ્રકારના હોય, સારા અને ખરાબ, બીજું કોઈ જોનર એક્ઝેક્ટલી, એવું આનામાં બી હું માનું છું, ફિલ્મોમાં બી એવું માનું છું કે એવું છે કે પેલી તમે જે આગળ જે પિક્ચરો ચાલી હતી બધી જે વ્યવસ્થિત પિક્ચરો હતી ને એ જ ચાલી હતી, રાઈટ, સારી હોવી જોઈએ, જરૂરી હતી એ પિક્ચર એમ, રાઈટ. તો એ બધું ચાલ્યું અને મજા કરી, અને એમ પણ આપણો ટેસ્ટ એ હતો કે આપણે જયારે એન્ટર થઈએ કે ક્યારેક કોઈ કામ કરીએ તો એક સિગ્નેચર આપણે એવું થવું જોઈએ કે લોકોને એવું લાગવું જોઈએ કે યાર આ લોકો કંઈક અલગ અથવા વ્યવસ્થિત કર્યું છે, એવું મનમાં આપણે એવું હતું. તો મેં ને રાહુલે વિચાર્યું કે યાર બહુ આપણે આ સિરિયલો કરી, નાટકો કરી, ફિલ્મ બી સાથે કંઈક કંઈક કામ કરી આતે, અને આ સ્ટોરી ડેવલપ કરવાનું શરૂ કર્યું હતું, અને પછી પ્રોડ્યુસરોને મળવાનું શરૂ કર્યું હતું. તો પ્રોડ્યુસરો તમે જેમ કીધું એ પ્રમાણે, કેમ કે હવે એમને એવું જ લાગે ને કે સેફ ઝોનર નથી, જે પૈસા રોકતા હોય એનો વેપારી મિજાજ હોય, મિજાજ હોય, એને એવું હોય કે યાર આ ઝોનર આપણે કોમેડી કઈક હોય તો લાવો ને, કોમેડી કઈક હોય તો લાવો ને, એવા ચાર પ્રોડ્યુસરોને મળ્યા. બીજું એક એ નક્કી કર્યું હતું
કેમ કે આ બહુ જૂની જર્ની હતી એમ, મારી રાહુલની વિનીતની હાથે. તો અમે એવું નક્કી કર્યું હતું કે રોલ હું કરીશ, લખીશું અમે ત્રણે સાથે મળીને, અને ડિરેક્ટ એ બંને કરશે. તમે રોલ કરો વાંધો નહીં, ડિરેક્ટર હું કહીશે. તો મેં કીધું ના. પછી એક રાહુલ ને પ્રોડ્યુસર મળ્યા હતા કોઈક, અને એને એવું કીધું કે યાર તમે ડિરેક્ટ કરો વાંધો નહીં, રોલ એટલે હું કહું બીજો કોઈ રીઝન નતું. રીઝન એ બી હતું, એટલે આઈ મીન જો ઓફકોર્સ આપણને રોલ કરતા, અમે જાણો છો આપણે એક્ટર છીએ બરાબર, હવે આપણને એવું હોય કે આપણે કંઈક સારું કરવાનું હોય તો આપણને બહુ મજા આવતી હોય છે. એટલે અને બીજું કે આ મને બી એવું થયું હતું કે યાર આ હું જેવું કરીશ ને કોઈક વધારે ના કરી નાખે, ઓવર ના થઈ જવું જોઈએ. કેમ કે આમાં શું છે એકચ્યુઅલી, એ પિક્ચર આપણે તમે જોઈ જ છે, એમાં હીરો છે ને સ્પેક્ટેટર છે એકચ્યુઅલી. બહુ છેલ્લી 20-25 મિનિટે એની પિક્ચર શરૂ થાય છે, ત્યાં સુધી સ્પેક્ટેટર જે જોયા કરે છે કે શું ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે. તો હવે એમાં છે ને કોઈક એક્સ્ટ્રા પરફોર્મ કરી નાખે કે એક્સ્ટ્રા વધુ થઈ જાય ને તો એ વર્ક ના કરે એમ. અને ઘણી વાર છે ને મેઇન રોલ મળ્યો એટલે બહુ પરફોર્મ કરી નાખવાની બધાને બહુ અભર. અને બીજો કોઈ પણ કદાચ હીરો હોત એને તત્વમસી વાંચીને ઇન્સ્પાયર થયું હોત એવું ના હોત, એને આપણે ઇન્સ્પાયર કર્યો હોત. અને બીજું કે મને એને સમજાવવો પડત. હવે આમાં કેસમાં શું થયું કે હવે લખતી વખતે હું રાહુલ વિનીત ત્રણે સાથે હતા એટલે કેરેક્ટર માટે એક્સ્ટ્રા ચર્ચા કરવાની અમને જરૂર જ નહોતી પડી. લખવાની વાત આવી એટલે ધ્રુવ દાદા આમ ખુશ છે કે એની નવલ કથાને તમે જે મૂકી છે, નેચરલી સ્ક્રીન પ્લે બને કે ફિલ્મ બને તેમાં ઘણા ચેન્જીસ આવે. એટલે હું બજા તમે જુઓ કે એવું છે કે અમે પોતે એ જ વિચાર સાથે શરૂઆત કર્યું હતું કે પ્રોડ્યુસરો મળતા નહોતા ને તો વિનીત થોડોક અટવાયેલો હતો કે ના ના આજે નથી કરવી આપણે, આ પિક્ચર નથી કરવી, તમે શાંતિ રાખો કમર્શિયલ કરીએ કંઈક આવું તેવું કરતું. અને હું ને રાહુલ છે ને બહુ એ હતા કે યાર ના ના કરવી તો આ જ છે. એટલે અમે શું કર્યું કે એને કીધા વગર જ પહેલાં તો રાઇટ્સ લેવા પહોંચી ગયા ધ્રુવ ભટ્ટના. અમારી પાસે પ્રોડ્યુસર બી નહોતો કોઈ પ્રોડ્યુસર વગર પહેલા રાઇટ્સ લઈ લીધા. અમારા પર્સનલ ખર્ચામાંથી 25,000 રૂપિયાનું એડવાન્સ આપ્યો દાદાને, કીધું કે આ હમણાં અમારી પાસે આટલા છે તમે આ રાખો, બીજો પ્રોડ્યુસર મળશે ત્યારે બીજા પૈસા આગળના જે બી હશે આપીશું આપણે, પણ હમણાં અમને આના રાઇટ્સ આપી દો, રાઇટ આપી દો. અને રાઇટ્સ આપી દો તો દાદાએ બી એવું કીધું કે મને વાંધો નથી આતે, તમે ખાલી મને કહો કે તમે શું વિચારી રહ્યા છો કે આ પિક્ચરનું શું કરશો એમ. ને મેં એમને જે કીધું કે મેં જો ફેરફાર તો કરીશું, પિક્ચર મીડિયમ છે તો અમે થોડોક આ તે આવી રીતે ફેરફાર કરીશું કે ફિલ્મમાં જે રીતે જવી જોઈએ આ તે એક ડિફરન્ટ મીડિયા છે આખું. હવે અમે બેઉ એવા ડરેલા હતા કે આ દાદા ચાલું આના કારણે ના પાડ દેશે, આ જ કારણસર. અને આખું ઊંધું થયું. એમણે તો એવું કીધું કે યાર વાત તો સાચી છે, આ પિક્ચર ફિલ્મ મીડિયમમાં તો આવી રીતે જ થવી જોઈએ. એટલે જે ચેન્જીસ વિચાર કીધા હતા અમે તે પહેલી જ મીટિંગમાં એક કે આવી જ રીતે થવું જોઈએ, આ બહુ બહુ વ્યવસ્થિત વાત કરી રહ્યા છો તમે, આ તો મને બહુ મજા આવી ગઈ એવું કરીને પહેલી જ મિટિંગમાં તો ખુશ થઈ ગયા રાઇટર. આપણે તો એવું થઈ ગયું કે આ રાઇટર પોતે એવું કહી રહ્યા છે કે આ તો વ્યવસ્થિત કામ છે, તો આપણે કંઈક બરાબર જ વિચાર્યું છે ભાઈ, દિશામાં છે, વ્યવસ્થિત જઈ રહ્યા છે. અને પછી જઈને વિનીતને એવું કીધું કે ભાઈ આપણે રાઇટ્સ લઈ લીધા. પેલો તો આખો વિનીત તો કે યાર તમે પ્રોડ્યુસર છે નહીં, તમે રાઇટ્સ લઈ લો છો, પણ હવે લઈ લીધા છે. પછી એમાં પરેશ કેવી રીતે, પરેશ વોરા? હા, હવે આ મેં કીધું ને કે અલગ અલગ બધા 4-5 પ્રોડ્યુસરોને મળતા હતા અને કોઈ ડન નહોતું થતું. ને ઇન બિટવીન શું થયું કે હવે રેવાની તૈયારી ચાલુ હતી અને ઇન બિટવીન સામેથી અમને એક ચોર બની થનગાટ કરીને જે પિક્ચર અમે પહેલી કરી, મેં રાહુલ અને વિનીતે, એ પહેલી પિક્ચરની અમને સામેથી ઓફર આવી. એવું થયું કે અમારી એક શોર્ટ ફિલ્મ હતી 5 મિનિટની જે યુટ્યુબ ઉપર હતી, અને યુટ્યુબ ઉપર એ કોઈક અમદાવાદમાં કોઈ પ્રોડ્યુસરે જોઈ અને એ લોકો એવું કીધું કે આ નહીં આપણે મોટી પિક્ચર બનાવી છે. તો એટલે પહેલાં તો એ આપણી પાસે ખાલી રાઇટ્સ લેવા જ આવ્યા, પછી ધીમે રહીને એમને ખબર પડી કે આ પોતે બી રાઇટર્સ છે, રાહુલ અને આ લખેલું છે આ તે. મેં તે વખતે કે બહુ ખાસ લખેલું કંઈ હતું નહીં, પણ તો બી આ ટીમ કરે છે આવું બધું કામ. તો એમણે મને સામેથી કીધું કે યાર તો તમે એકવાર ડેવલપ કરીને આપશો. તો મેં કીધું હા કરી શકીશું, એમાં શું વાંધો છે. આપણને પહેલાં એવું હતું કે રાઇટ્સ આપી દઈએ, રેવા પર કામ ચાલુ રાખીએ, પણ આ સામેથી આવી ઓફર આવી એટલે ચલો આ ચાલુ કરીએ. એટલે એમ કરીને એ પિક્ચર વચ્ચે બની ગઈ એમ. અને એ પિક્ચરનું શૂટિંગ પતી ગયું એના પછી મારો એક પરફોર્મન્સ હતું જે એક મોનોલોગ હું કરું છું એમ. તો એ મોનોલોગનું સુરતમાં પરફોર્મન્સ હતું અને સુરતમાં પરફોર્મ કર્યું ને એના ઓડિયન્સમાં પરેશ બેઠો હતો, પરેશ વોરા જે આપણા પ્રોડ્યુસર છે પિક્ચરના. અને એને પાછળ આવીને મને કે યાર, એટલે ઇન્ટ્રોડક્શનમાં દિલીપભાઈ આપણા દિલીપ રાવલ એવું બોલ્યા કે આને હમણાં જસ્ટ એક ચોર બની થનગાટ કરે નામની પિક્ચર લખી છે અને એના એસોસિએટ ડિરેક્ટર હતો. અને એટલે પરેશને જરા એના મરસ પડ્યો કે આ ફિલ્મો એને બી કરવી હતી, પરેશને ઘણા સમયથી ફિલ્મો કરવી હતી પણ એને બી સારું કંઈક આમ ટ્યુનિંગ નહોતું બેસતું ને
એ બી એવો જ છે, આપણે નાટકમાં જ કામ કરે છે, એકદમ જુદા જોનરનું કામ કરે અને વન્ડરફુલ એક્ટર, નાટકમાં મસ્ત કામ કરે છે. એટલે એને પાછળ આવીને મને કીધું કે યાર મને ફિલ્મો કરવી છે, પ્રોડ્યુસ કરવી છે, આપણે તમારી પાસે છે કોઈ સબ્જેક્ટ? મેં કીધું છે ને, તો કે આપણે મળીએ. મેં કીધું મળીએ, અને એ બીજા જ દિવસે તો મળવા આવી ગયો. રંગમંચ ઉપરથી જ ઘણું બધું રેવાનું કન્સ્પાયર થયું છે. ચેતન, બહુ મજા આવી રહી છે અલ્પ સંવાદમાં વાત કરવાની. રેવા પછી નાઉ વોટ ઇઝ ધ નેક્સ્ટ? નેક્સ્ટ એવું છે કે હમણાં 2-3 સ્ક્રિપ્ટ ઉપર એક સાથે સાયમલ્ટેનિયસલી કામ ચાલી રહ્યું છે, અને મને એવું લાગે છે કે એમાંથી 2 આ વર્ષના એન્ડમાં આપણે શૂટ પણ કરી નાખીશું, જેના હજી કંઈ એવું નામ ફિક્સ નથી કર્યા, પણ એમાંથી એક પિક્ચર મલ્હાર સાથે કરી રહ્યા છીએ આપણે, જે રાહુલ અને વિનીત જ ડિરેક્ટ કરશે, અમે ત્રણે લખી રહ્યા છીએ, અને એ જરા એવી પ્રકારની પિક્ચર છે, મજા આવે એવું, કમર્શિયલ જોનર અને ઓડિયન્સ. અને વચ્ચે વચ્ચે પાછા નાટકો પણ ચાલુ જ રહે, નાટક ચાલુ છે, નાટક કરતા રહેવાનું વચ્ચે. એક હમણાં આપણું પેલું ધમાલ ઇશ્ક કરીને, ધમાલ ઇશ્ક કોમેડી, સેન્સિબલ લોકો જે થિયેટર ભણેલા હોય, સાહિત્ય વાંચેલું હોય, એવા લોકો જ્યારે કોઈ મીડિયમ સાથે જોડાય તો કંઈક અદ્ભુત સર્જન એ ભાષાને અને એના ઓડિયન્સને મળતું હોય છે. એ જ આપણને આજે જાણવા મળ્યું કે યંગ થિંકિંગ ગુજરાતીઓ જ્યારે ભેગા થયા, એક પ્રબુદ્ધ નાગરિક કહી શકે એવા ગુજરાતી 3 યુવાનો ભેગા થયા અને ધીમે ધીમે એક કારવા બનતો ગયો અને આપણને રેવા મળી. આવી જ રેવા જેવી બીજી અદ્ભુત ફિલ્મો એના તરફથી મળે એવી શુભેચ્છા સાથે પૂરું કરીએ આજનો અલ્પ સંવાદ. થેન્ક યુ વેરી મચ ચેતન ફોર બીંગ હિયર. થેન્ક યુ, મને અહીંયા બોલાવવા માટે. થેન્ક યુ.